ચલો કૂદી ગયો બાઈક, બાઈક નીકળ નથી નીકળે એમ ભાઈ, હવાનું શું કરવાનું? આપણી બાઈક છે ને અત્યારે દરિયાની વચ્ચે આવી ગયેલી છે. તો ફાઇનલી મિત્રો, આજે સમગ્ર ભારતમાં, સમગ્ર ઇન્ડિયામાં આજે ગણપતિ દાદાનું વિસર્જન છે. જી આ મિત્રો, આજે બાપાનું વિસર્જન છે અને ઘણા ભક્તોના દિલમાં જે દુઃખનો માહોલ થતો હોય છે ત્યારે અમારા મહુવામાં આજે હાલમાં કેવું વિસર્જન થઈ રહ્યું છે તે આપણે આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પૂરેપૂરો વિડીયો જોજો, કારણ કે મજા આવશે. કારણ કે અમારા મહુવામાં જે વિસર્જન થઈ રહ્યું છે ગણપતિ બાપાનું એ જોરદાર થઈ રહ્યું છે અને મજા આવશે વિડીયો જોવાની. તો વિડીયોમાં પૂરેપૂરો એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ મજા આવશે. તો ચાલો આપણે જઈએ છીએ બાપાના વિસર્જન. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે છે ને અમારું ગ્રુપ છે જે ગણપતિ દાદાનું જે વિસર્જન જોવા થઈ રહ્યું છે ત્યાંથી આપણે મુહૂર્ત કરીએ છીએ. તમે જોઈ શકો છો વાહે ટ્રેક્ટર ઊભું છે, અમારા ભાઈ રાહુલભાઈ ઊભા છે અને આપણે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવા. આપણે ક્યાં જવાનું છે? ડોળિયા, ડોળિયા ભાઈ, ડોળિયા. તો જવાનું છે ત્યાં પછી આપણે ભવાની, ત્યાં પછી આપણે બંદર છે મોવાના, સમસ્ત ગણપતિ દાદાના વિસર્જન જોવા થઈ રહ્યું છે ત્યાં આપણે જવાનું છે. તો હવે મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બાપાના દર્શન તો કરી લીધા છે, પણ હવે આપણે આપણી ટુ વ્હીલ લઈને હવે નીકળી પડ્યા છીએ જે તમને મહુવાના જે કાંઈ ગણપતિ દાદા છે તેમના દર્શન કરાવવા. તો સૌથી પહેલાં તો આપણે અત્યારે આવી ગયા છીએ, તમે આ બાજુ પંડાલ જોઈ રહ્યા છો, તે અમારે સૌથી મોટા કહેવાય છે જે બગીચા ચોકના, ગાંધીબાગ ચોકના ગણપતિ દાદા છે. ત્યાર પછી આપણે આ તમે જોઈ શકશો વાસી તળાવ ચોક, અને ત્યાર પછી આપણે રસ્તામાં જે ગાધાડા બજારમાં જે ગણપતિ દાદા આપણે જઈ રહ્યા છીએ તે તમને આ વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યા છીએ. અને ગાધકડા બજારના જે કાંઈ ગણપતિ દાદા છે એ તમને દેખાડશું આગળ. ત્યાર પછી આપણે આગળ આ બીજા ગણપતિ દાદા તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા આપણે જઈ રહ્યા છીએ. પછી જ્યાં છે આપણે મહુવાના છે, ડોળિયા ગામમાં હતા તે, અને જંગલ વિસ્તાર છે. તમારે રાત આવવું હોય બહુ મુશ્કેલી પડે એમ છે. તમે જોઈ શકો છો મારી પાછળનું બ્રેકગ્રાઉન્ડ, અને અમે અત્યારે મારી ટુ વ્હીલ લઈને આવેલા છે, અને અમે અત્યારે ગણપતિ છે એ અત્યારે પાછળ છે, અને એ ગણપતિ દાદા અત્યારે આવી રહ્યા છે ટ્રેક્ટર દ્વારા. અને અહીં આપણે મસ્તીનો સમુદ્ર કાંઠો છે, લગભગ 8-10 કિલોમીટર આપણે આગળ પહોંચી ગયા છે દુગેરી. જે આ મિત્રો આપણે ડોળિયા જવાનું છે, અને ડોળિયા લગભગ અહીંથી આપણે સમુદ્ર કાંઠે તમે જોઈ શકો છો આખો સમુદ્ર કિનારો છે, અને આજુબાજુ તમે જોઈ શકો છો. અને આપણે થોડી ઘણી આપણે વાત કરીશું અહીંની સ્થાનિક લોકો સાથે. જે આ મિત્રો આપણે, જી ભાઈ શું નામ તમારું? હા, તો આપણે અત્યારે આપણે ગણપતિ દાદા લોકો વિસર્જન કરવા આવેલા છીએ, અને આ લગભગ આપણે શું કહેવાય દુગેરી, જે આ દુગેરી કહેવાય છે, અને અમારે જવાનું છે ડોળિયા. તો આપણે જોઈ શકો છો શું કહેવા માંગ છો આપણે આ બાજુ. અમે તો શું તો શું કહેવા, અમે તો કાઈ મિક ના થવાય ને. આ તો આ બાજુ આપણે ગણપતિ દાદા પધરાવા કોઈ લોકો આવે છે કે? હા, દર વર્ષે અહીંયા હોય ઘણા ખરા, આખળ નથી આવ્યા, રસ્તો ખરાબ છે કે નહીં, એટલે માટે આ બાજુ કોઈ નહીં થાય. ડોળિયા મંદિર પધરાવા ગયા, ડોળિયા અત્યારે ડોળિયા પધરાવા જાય, ને જાતા ભાગે મેં તમને કીધું ભવાની મંદિર, અને જેમ કે મેં તમને કીધું એમ કે આપણે બંદર જી આ મિત્રો જાતા ભાગે આપણે ત્યાં પણ આપણે ટૂંક સમયમાં આપણે જવાના છીએ. દરિયાની વચ્ચે આપણી અમારી બાઈક કાઢેલી છે, અને આપણે જવાના છીએ બાપાના વિસર્જન. તમે જોઈ શકો છો આ બાજુ હોડી છે, અને હું કહો સર રાહુલભાઈ, દરિયાની વચ્ચે આપણી બાઈક કાઢેલી છે. દરિયાની વચ્ચે ખુદી ગયું બાઈક, બાઈક નીકળ નથી નીકળે એમ ભાઈ, હવાનું શું કરવાનું? હા તો કાઢો, આપણી દુનિયા આપણા સબસ્ક્રાઇબર આવીને કાઢી જાય તો થાય. ચાલો આપણે આગળ જઈએ છીએ, આપણે ગાડી કાઢવાની કોશિશ. આપણી બાઇક છે ને અત્યારે દરિયાની વચ્ચે આવી ગયેલી છે, તમે જોઈ શકો છો દરિયાની વચ્ચે આપણી બાઈક આવી ગયેલી છે, આપણે કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ દુઘેરીથી ડોરિયા. જે મિત્રો અમારે ડાયરેક્ટ ડોરિયા થવાનું હતું, પણ અમે દુઘેરી પહોંચી ગયા છીએ, કાચા રસ્તા દ્વારા અમે પહોંચી ગયા છીએ, અને હવે દરિયાની વચ્ચે અમે ગાડી ઉતારેલી છે. તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે, અને અમે દરિયાની વચ્ચે અમારી ટુ વ્હીલ ચલાવી રહ્યા છીએ પાણીની વચ્ચે. તમે જોઈ શકશો સુંદર મજાનો નજારો છે, અમે પહેલીવાર આ જગ્યા ઉપર આવેલા છીએ, પણ બહુ જોરદાર જગ્યા છે, મજા આવે છે. અને ડોળિયામાં પણ મહુવાના આસપાસના ગણપતિ દાદા અહીંયા વિસર્જન કરવા માટે લોકો આવતા હોય છે, અને તમે સમુદ્ર કાંઠો છે, જોરદાર જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે, અને ઘણા લોકો અહીંયા આવેલા છે. પણ અત્યારે અહીંયા
ઘણા લોકો સમુદ્ર કાંઠે બાપાને મેકીને ચાલ્યા જાય છે, કારણ કે અંદર જવાની રીતે કોઈ વ્યવસ્થા નથી, સમુદ્રમાં બાપાને પધરાવવાની કોઈ વ્યવસ્થા નથી, એટલે ઘણા લોકો પાછા પણ જાય છે. જી આ મિત્રો, અને તમે જોઈ શકો છો આપણે ગણપતિ દાદાના ટ્રેક્ટર ઉપરથી ઉતારી રહ્યા છીએ અને હવે બાપાના વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ વિડીયોના માધ્યમથી તમને પણ બાપાના વિસર્જન કરાવશું અને આ વિડીયોમાં તમને પણ મજા આવશે. પણ મેં તમને કીધું એમ કે અહીંયા કોઈ સુવિધા નથી કે બાપાને દરિયા સમુદ્ર કાંઠે એટલે સમુદ્રની વચ્ચે આપણે લઈ જઈ શકીએ. વોડીઓ બધી તમામ બંધ છે અને તમે જોઈ શકો છો અહીંયા પણ નાસ્તા પાણીની લારીઓ છે અને ઘણા લોકો ઘણા અહીંયા આવેલા છે અને ઘણા લોકો સમુદ્રમાં નાહી પણ રહ્યા છે. તો આ વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીએ. પણ મને એવું નથી લાગતું કે આ તમે જોઈ શકો છો કે ઘણા લોકો અહીંયા દરિયાની વચ્ચે એટલે ટૂંકમાં દરિયાની કાંઠે અહીંયા બાપાને મેકીને ચાલ્યા ગયા છે. પણ આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ના થવી જોઈએ મારા કહેવા પ્રમાણે. શું કહેશો આ વિડીયોમાં અમને કમેન્ટ જરૂર જણાવજો મિત્રો. અત્યારે આપણે છીએ મોવાથી લગભગ 8-10 કિલોમીટર દૂર જે કે ગામનું નામ છે ડોળિયા. જી આ મિત્રો, અને ત્યાં આપણે ગણપતિ દાદાના વિસર્જન કરવા માટે આવેલા હતા સમુદ્ર કાંઠે દરિયામાં. તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા સમુદ્રમાં છે અને મારી પાછળ તમે જે પ્રતિમા મૂર્તિ બાપાની તમે જોઈ શકો છો એ પણ અહીં કોઈ લોકો તમે જોઈ શકો છો અધવચ્ચે મેકીને આવી ગયેલા છે. જેમ કે આ વસ્તુ બહુ ખોટી છે, આ વસ્તુ કરાય નહીં. અને ઘણા લોકો અહીં તમે મારી પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ઘણા લોકો નાસ્તા પાણીના પણ છે અને સમુદ્ર કાંઠે સરસ મજાની જગ્યા છે અને લોકો અહીં બાપાના વિસર્જન માટે લોકો અહીં આવતા. ફાઇનલી મિત્રો, આપણે જે મુવાથી 8-10 કિલોમીટર દૂર જે આવેલું તો ડોળિયા, ત્યાં આપણે બાપાના દર્શન આપણે કર્યા, જ્યાં વિસર્જન થવાનું હતું ત્યાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ મુવા કતપર બંદર, જે મેઇન મુવાથી જે એ પણ 8-10 કિલોમીટર આજુબાજુ આશરે થઈ રહ્યું છે અને ત્યાં આપણે બાપાના વિસર્જનમાં આપણે જઈ રહ્યા છીએ. અને જેમ કે કહેવાય છે ને મુવાના જાજા ભાગે લગભગ તો હું તમને કહું 95% મુવાના કે મુવાના આસપાસના ગણપતિ દાદાનું જે વિસર્જન થતું હોય તે જે છે એ આપણે જે અહીંયા થઈ રહ્યું હોતું હોય છે. જેમ કે મેં તમને કીધું એમ તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ આપણે બંદરમાં. અને આ વિડીયોના માધ્યમથી તમને પણ આપણા બાપાના દર્શન, જેમ કે મોહન અમારે કેવી રીતના વિસર્જન થઈ રહ્યું છે ત્યાં આપણે તમને દેખાડશું આ વિડીયોના માધ્યમથી. તો ચાલો ફટાફટ આપણે ત્યાં જઈએ છીએ આપણે અહીંથી મોહના. અને આપણે અત્યારે બધા અધવશ્ય ઉભા રહ્યા છીએ. જેમ કે આપણે જે આ વિસ્તાર છે તે તમે જોઈ શકો છો કે આજુબાજુ બધો ફરતો દરિયો છે, સમુદ્ર છે અને તમને દેખાડી દઈએ કે આ બધું સમુદ્ર કાંઠો છે. અને આપણે આ સમુદ્રની વચ્ચે જેમ કે રસ્તો છે ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. તો ચાલો આપણે બાપાના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ આપણે બંદર, જેમ કે કતપર બંદર કહેવાય છે ત્યાં. તો ચાલો ફટાફટ આપણે બાપાના વિસર્જનમાં જઈએ છીએ. અને તમને પણ આ વિડીયોના માધ્યમથી બાપાના વિસર્જન અમારા મોવામાં કઈ રીતે થઈ રહ્યા છે તે પણ ફટાફટ દેખાડશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, તમને પણ મજા આવશે. આપણે પહોંચી ગયા છીએ કતપર બંદર. જેમ કે કહેવાય છે, મેં તમને કીધું મોવાના જાજા ભાગે ગણપતિ દાદાના વિસર્જન થતું હોય તો એ છે આ બંદર. જ્યાં મિત્રો અને તમે મારી પાછળ પણ જોઈ શકો છો ઘણા બધા લોકોની અહીંયા ભીડ છે અને ઘણા બધા લોકો અહીં મોવાના, જેમ કે 90% લોકો અહીંયા બાપાને દર્શન વિસર્જન માટે આવતા હોય છે. અને જોરદાર આ જગ્યા છે, પેલા જગ્યા છે રાજુભાઈ, હું કહેશો રાવજુભાઈ, જેમ કે તમે ઓળખતા જશો ઘણા ભાગના વિડીયોમાં તમે જોયા જશે અમારા રાજુભાઈ. શું કહો તમે મજામાં? બાપાના વિસર્જનમાં તમે આવ્યા એમ ને? હા, બંદર આવ્યા છે, બંદર પતિ વિસર્જન, ગણપતિ વિસર્જનમાં આવી ગયેલા છે બાપાના વિસર્જનમાં. ચાલો આપણે આગળ તો તમને દેખાડશું. ફાઇનલી મિત્રો, જેમ કે આપણે ગયા હતા ડોળિયા બાપાના વિસર્જનમાં અને અત્યારે આપણે આવી ગયા છીએ જે મોવાથી 8-10 કિલોમીટર આવેલું દૂર, જેમ કે બંદર કતપર બંદર કહેવાય છે. અને જાજા ભાગના લોકો જે મોવાથી આસપાસ દૂર જે ગામડા આવતા હોય છે, મોવા જેમ કે મોવા તાલુકાના જેટલા પણ લોકો હોય છે એ વધારે વધારે ગણપતિ વિસર્જન કરવા માટે અહીંયા આવતા હોય છે, જેમ કે બંદર કહેવાય છે. તો ચાલો આપણે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા તમે જોઈ શકો છો દર્શન થયા અને જેમ કે બાપાના વિસર્જનમાં આવેલા છે અને આ સમુદ્ર કાંઠે સમુદ્ર દરિયામાં નાહી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. ચાલો આપણે તમને પણ આપણે બતાવીએ છીએ આ વિડીયોના માધ્યમથી. તો ચાલો આપણે જઈએ વિડીયોના માધ્યમથી. તો
તો જેમ કે મેં કીધું આમ ગોવાના છું, જેટલા પણ દરિયાકાંઠા છે બધા લોકો અહીંયા આવતા જ હોય છે. જેમ કે આ દરિયાકાંઠો એવો છે કે જેમ વર્ષે એક દાણ અહીંયા મેળો જમતો હોય છે, જેમ કે બાપાના વિસર્જનના દિવસે. જ્યાં મિત્રો હલા માટે ભાઈ જોઈ શકો છો મારી બાજુનું, મારી પાછળના ભાગમાં જે કાંઈ બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો અહીંયા બાપાના વિસર્જનમાં આવેલા છે. તો આ વિડીયો, આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો, અને નેક્સ્ટ ટાઈમમાં આવા નવા વિડીયોસ તમારી માટે લાવતા રહેશું. તો ટાટા, બાય બાય, જય માતાજી.